ડીસાના વાસણા ગોળિયા નજીક ગત મોડી રાત્રિએ એક રિક્ષા ચાલકે પોતાની રિક્ષા પૂર ઝડપે ચલાવી ગફલતભર્યું ડ્રાઇવિંગ કર્યું હોવાથી રિક્ષા પલટી ખાતા એકનું મોત થયું હતું, જ્યારે અન્ય એક યુવક ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ગત મોડી રાત્રે ડીસા તાલુકાના વાસણા ગોળિયા ગામના પાટિયા નજીક એક રિક્ષા પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કિરણભાઈ કાળુભાઈ પટની તેમજ ભરતભાઈ રાજનભાઈ પટની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં બંને ઇજાગ્રસ્તોને 108 મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે દરમિયાન હાજર તબીબે કિરણભાઈ પટનીને મૃત જાહેર કરતા મૃતકની લાશને પીએમ અર્થે લઈ જવામાં આવી હતી. જોકે ભરતભાઈ પટનીને વધુ વાગેલ હોવાથી તેમને વધુ સારવાર માટે પાલનપુર ખાતે રિફર કરવામાં આવ્યા હતા. અત્રે મહત્વનું છે કે વાસણા ગોળિયા ગામનો રહેવાસી મનુભાઈ હંસરાજભાઈ પટની ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી રહ્યો હોવાથી આ અકસ્માત સર્જાયો હતો, જે અંગે હરિભાઈ કાળુભાઈ પટનીએ રિક્ષા ચાલક મનુભાઈ હંસરાજભાઈ પટની વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને પોલીસ ફરિયાદના આધારે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.